नमस्कार मित्रों, गुजराती समाचार यूट्यूब चैनल में आपनुं स्वागत छे। गुजरात में व्यापक करता पण मोटू कौभांड भाजप सरकारे कर्युं होवानो दावो। शिक्षकोनी भर्तीने लई कोंग्रेसे उठाव्या सवाल। કોંગ્રેસના પ્રવક્તા હેમંત રાવલે ભાજપ સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે। ગુજરાતની ભાજપ સરકારે વ્યાપમ કરતા મોટો ભરતી કૌભાંડ કર્યું હોવાનો રાવલે દાવો કર્યો છે। ખેડામાં 2008માં 257 શિક્ષકોની ભરતીમાં કૌભાંડ થયાનો હેમંત રાવલે દાવો કર્યો છે। તેમણે વધુમાં કહ્યું કે મહેકમ કરતા વધુ શિક્ષકોની ભરતી કરી પગાર ચૂકવવામાં આવ્યો છે। ખેડામાં મહેકમથી વધારે 64 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી। અન્ય કૌભાંડમાં મહેકમથી વધુ 23 શિક્ષકોની ભરતી કરાઈ હતી। છેલ્લા 13 વર્ષથી આ પ્રકારે વધારાના શિક્ષકોનો પગાર સરકાર ચૂકવી રહી છે। તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયા માટે ઇન્ટરવ્યુ લેનારના સગાઓને નોકરી આપી દેવાય। આ ભરતી કૌભાંડની જાણ ગૃહમંત્રી હરસંઘવીને કરાઈ છે, શિક્ષણ સચિવને પણ જાણ કરાઈ, પણ સરકાર કોઈ પગલાં લેતી નથી। હિંમતનગરમાં ઇન્દરમાં પણ આ પ્રકારે ભરતી કૌભાંડ થયેલું છે। 20 શિક્ષકો સામે ત્યાં પગલાં લેવાયા। ખેડા જિલ્લામાં કૌભાંડ મામલે હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી। ધન્યવાદ। જય હિંદ।